એક અગત્યના સમાચાર કોરોનાને લઈને વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. કોરોનાના કેસમાં ભયજનક વધારો. વડોદરામાં વધુ 67 કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. સંક્રમિતોની સંખ્યા હવે ચિંતાજનક 2785ના સ્તર પર. વડોદરા શહેરમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેના કારણે તંત્રની ચિંતા પણ વધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ દહેશત ફેલાવી છે. આ પહેલા શહેરી વિસ્તારોમાંથી જ આ પ્રકારના સમાચાર મળતા હતા, પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોથી પણ કોરોનાની જે દહેશત છે તે સામે આવી રહી છે. 28 દર્દી સ્વસ્થ થયા છે, પરંતુ તેની સામે મોટી સંખ્યામાં દર્દી મળી આવ્યા છે. 60થી વધુ દર્દી મળ્યા છે. 2019 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે, તેમણે કોરોના સામેનો જંગ જીતી લીધો છે. અમારા સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે. અમિત, શું સ્થિતિ વડોદરાની? નવા 60થી વધુ કેસ. જુઓ, વડોદરાની સ્થિતિ કોરોનાના મામલામાં રોજે રોજ ભયજનક બનતી જાય છે, ચિંતાજનક બનતી જાય છે. શરૂઆતમાં જે કેસીસ આવી રહ્યા હતા તેમાં હવે ડબલ કેસીસમાં વધારો થઈ રહ્યો છે. અગાઉ જે 30-40 કેસ એક દિવસમાં આવતા હતા, હવે સંખ્યા 60ને પાર કરી ગઈ છે. આજે 67 નવા કોરોના પોઝિટિવના કેસ વડોદરામાં સામે આવ્યા છે. આ સાથે જ વડોદરામાં સંક્રમિતોની સંખ્યા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, 3000 ની નજીક પહોંચી રહી છે. અત્યાર સુધી વડોદરામાં 2785 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. વડોદરા શહેરમાં જ અંદરોઅંદર કોરોનાનું સંક્રમણ ખૂબ વધી રહ્યું છે. અનલોક 2 નો અમલ ચાલુ છે, પરંતુ એવામાં લોકો સમજી નથી રહ્યા અને તેને જ કારણે કોરોનાનું સંક્રમણ ખૂબ ફેલાઈ રહ્યું છે. વડોદરાના સુભાનપુરા, ડભોઈ રિંગ રોડ, માંડવી, મદનજાપા રોડ, વડસર, ગોત્રી, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં કોરોનાનું સંક્રમણ ખૂબ ફેલાયું છે. નવા કેસીસ જે સામે આવ્યા છે આ સિવાયના વિસ્તારોમાં પણ સામે આવ્યા છે. એટલે પહેલા જે 4-5 વિસ્તાર પૂરતું હતું, હવે આખા શહેરમાં લગભગ ફેલાઈ ગયું છે કોરોનાનું સંક્રમણ. અને ચિંતાની બાબત એ પણ છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ વધી રહ્યું છે. પાદરા નવું હોટસ્પોટ બન્યું છે. વડોદરા ગ્રામ્યની જો વાત કરવામાં આવે તો ત્યાં અત્યાર સુધી 170થી વધુ કેસીસ કોરોનાના સામે આવી ચૂક્યા છે. આજે 67 કેસ આવ્યા છે, એમાં પાદરા ઉપરાંત ડભોઈ અને સાવલીમાં પણ છે. રાહતની વાત આ તમામ વચ્ચે એ છે કે રિકવરી રેટ સારો છે. વડોદરામાં અત્યાર સુધી 2019 લોકો રિકવર થઈ ચૂક્યા છે, એટલે કે કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. આજે 28 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. એટલે વડોદરામાં જો વાત કરવામાં આવે તો કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે ખૂબ વધી રહ્યું છે, તો બીજી તરફ એટલી જ સંખ્યામાં જે દર્દીઓ છે સાજા થઈ રહ્યા છે અને રિકવરી રેટ પણ સારો છે, એ થોડી રાહતની બાબત છે. જી બિલકુલ, આભાર અમિત માહિતી માટે. તો રિકવરી રેટ વધી રહ્યો છે, પરંતુ તેની સામે મોટી સંખ્યામાં કેસ પણ બહાર આવી રહ્યા છે. વડોદરામાં આજે 67 નવા દર્દી મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67 નવા દર્દી નોંધાયા છે અને આંકડો પોઝિટિવ જે કેસો મળ્યા છે તે 2785 પર. ઝડપથી વધતું કોરોનાનું સંક્રમણ, તેને અટકાવવું કઈ રીતે, તે દિશામાં પગલાં હવે લેવા જરૂરી બની ગયા છે.